हेलो दोस्तों दोस्तों असम्य संख्या आपणे केटलीक असम्य संख्याओनी चर्चा करी जेम के वर्गमूल में बे वर्गमूल में त्रण वर्गमूल में पांच आ जे संख्याओ छे आ संख्याओ केवी छे असम्य संख्याओ छे मात्र आटली ज संख्याओ असम्य नथी घणी बधी असंख्य अनंत सुधी विस्तरेली छे असम्य संख्याओ पण परंतु એ અસમ્ય સંખ્યા કઈ રીતે આવે આપણે એને સાબિત કરવું છે તો દોસ્તો અસ વર્ગમૂળમાં 2 કે વર્ગમૂળમાં 3 કે વર્ગમૂળમાં 5 અસમ્ય સંખ્યા સાબિત કરવી હોય તેના માટે મારે એક પ્રમેયની જરૂર પડે અને તે છે પ્રમેય 1.3 સાબિતી છે પ્રમેય 1.3 ની પરંતુ અત્યારે માત્ર એના વિધાનને ઉપયોગમાં લઈશું અને તેથી આપણે પ્રમેય 1.3 નો વિધાન જોઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ प्रमेय 1.3 शू कहे प्रमेय 1.3 धारो के P1 अविभाज्य संख्या छे धन पूर्णांक ए माटे जो ए स्क्वेर ए पी वडे विभाज्य होय तो ए पण पी वडे विभाज्य छे दोस्तों प्रमेय कंक एवं कहे छे के पी ए कोई एक अविभाज्य संख्या छे के जेने हवे वधारे टुकड़ा में वहेंची सकाती नथी जो पी ए कोई एक अविभाज्य संख्या छे तो ए स्क्वेर जो पी वडे विभाज्य होय एटले के एक संख्या आपेली छे तेनो वर्ग छे जो आपेल संख्यानो वर्ग ए धन पूर्णांक छे तो एनो वर्ग जो पी वडे विभाज्य होय तो तेनु वर्गमूल એટલે કે a સ્ક્વેર નું વર્ગમૂળ a પણ p વડે વિભાજ્ય હોય તો દોસ્તો આપણે આ જે પ્રમેય છે એ પ્રમેયનો ઉપયોગ કરીશું અને એ પ્રમેયની મદદથી આપણે આપેલ સંખ્યાઓ અસમ્ય સંખ્યાઓ છે એવું સાબિત કરીશું દોસ્તો આ જે અસમ્ય સંખ્યાઓ છે એની સાબિતી જોવાના છે એ પહેલા મારે એક ટૂંકી ચર્ચા કરવી છે અને તે ચર્ચા એ કે સાબિતીના મુખ્ય બે પ્રકારો છે પ્રત્યક્ષ રીત અને બીજી છે પરોક્ષ રીત પરોક્ષ રીત ફરી પાછી બે ભાગમાં વહેંચાયેલી છે અને એક ભાગ છે વિકલ્પ નિવારણ પદ્ધતિ વિકલ્પ એક જુદા જુદા 3-4 વિકલ્પો હોય તો એ વિકલ્પોનું નિવારણ કરીને અંતે સત્યતા ઉપર જવાનું છે જ્યારે બીજી રીત છે અનિષ્ટ પટ્ટીની રીત દોસ્તો આ જે રીત છે તેની મદદથી આપણે વર્ગમૂળમાં 2 અસમ્ય છે એવું બતાવીશું અનિષ્ટ પટ્ટીની રીતમાં શું હોય છે એ આ રીતમાં જે વિધાન આપેલું હોય તેનાથી ઊંધી ધારણા કરવાની એટલે કે જે સાબિત કરવાનું છે તેનાથી ઊંધી ધારણા કરીને સ્ટેપ બાય સ્ટેપ જવાનું અને અંતે મેથેમેટિકલ ગણતરીઓની મદદથી આપણે કંઈક એવું લઈ આવવાનું કે આપેલ વિધાન આપણી ધારણા ખોટી છે અને તેથી જો આપણી ધારણા ખોટી હોય તો સાચું શું હોય જે આપેલું છે તે વિધાન જોઈએ દોસ્તો આપણે અનિષ્ટ પટ્ટીની રીતે કઈ રીતે સાબિત કરી શકાય તે જોઈએ આપણે સાબિત કરવું છે સાબિત કરો કે વર્ગમૂળમાં 2 અસમ્ય સંખ્યા છે આપણે શું સાબિત કરવું છે વર્ગમૂળમાં 2 અસમ્ય સંખ્યા છે જોઈએ આપણે સાબિતી દોસ્તો આપણે સૌપ્રથમ કીધું એ પ્રમાણે
अनिष्ट पट्टीनी रीते એટલે કે જે આપેલું છે તેના કરતાં ઊંધી ધારણા કરીશું શું આપ્યું છે સાબિત શું કરવાનું છે વર્ગમૂળમાં બે અસમમેય સંખ્યા છે આપણે ધારી લઈએ છીએ દોસ્તો ધારો કે વર્ગમૂળમાં બે સમમેય સંખ્યા છે જો વર્ગમૂળમાં બે સમમેય સંખ્યા હોય તો સમમેય સંખ્યાને આપણે કયા સ્વરૂપે દર્શાવી શકીએ p ના છેદમાં q સ્વરૂપે અથવા a ના છેદમાં b સ્વરૂપે વોટએવર ગમે તે માટે આપણે વર્ગમૂળમાં 2 બરાબર a ના છેદમાં b લખાય જ્યાં a અને b પૂર્ણાંકો છે તથા b is not equal to 0 છેદ શૂન્ય ન હોવો જોઈએ ઓકે દોસ્તો આપણે કહીશું કે અહીં a અને b તેમના અતિ સંક્ષિપ્ત રૂપમાં છે એનો અર્થ શું થાય ગુસાઅ AB बराबर 1 એનો અર્થ શું થાય A અને B નો ગુસાઅ 1 છે એટલે કે એ લોકોમાં 1 સિવાય બીજો કોઈ પણ સામાન્ય અવયવ નથી હવે દોસ્તો આપણે ફરી પાછા આટલે જ આગળ વધીશું કે જો વર્ગમૂળમાં 2 બરાબર A ના છેદમાં B બે ને આ બાજુ લઈ આવીએ તો B વર્ગમૂળમાં 2 સાથે ગુણાય તો A બરાબર વર્ગમૂળમાં 2 ગુણ્યા B બંને બાજુ વર્ગ કરીશું તો a સ્ક્વેર a નો વર્ગ a સ્ક્વેર વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 b નો વર્ગ b નો વર્ગ તો a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર હવે દોસ્તો a સ્ક્વેર એ 2 ગુણ્યા b સ્ક્વેર છે a સ્ક્વેર એ 2 ગુણ્યા સમથિંગ છે એનો મતલબ શું થયો 2 a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે માટે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે જો a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય હોય તો પ્રમેય 1.3 જોયું આપણે તે પ્રમાણે શું કહી શકાય કે a પણ 2 વડે વિભાજ્ય છે એનો અર્થ શું થાય 2 a a નો 1 અવયવ છે બરાબર છે 2 એ એનો એક અવયવ છે દોસ્તો આને આપણે થોડું હાઇલાઇટ કરી દઈશું હા આને નંબર 1 આપીશું ઓકે હવે ફરી પાછા શું કહે છે 2 એ એનો એક અવયવ છે એટલે કે એક એવી સંખ્યા છે બે કી સંખ્યા છે કારણ કે એ 2 વડે ગુણાયેલી છે જો એ 2 એ એનો અવયવ છે એ પણ 2 વડે વિભાજ્ય હોય ધેટ મીન્સ કે એ કેવી સંખ્યા છે બે કી સંખ્યા છે તો આપણે એક ધારણા કરી લઈએ કે માટે આપણે કહીએ કે a એ 2 વડે વિભાજ્ય છે માટે ધારો કે a બરાબર 2c c એ કોઈક ગુણક છે એની સાથે ગુણાયેલો છે 2 સાથે તો a બરાબર 2c ચલો જેથી આપણે a ને બેકી સંખ્યા કહી શકીએ c તરીકે કઈ પણ હોય 2 સાથે ગુણાશે બેકી થઈ જશે c તરીકે 5 હોય તો 5 2 10 11 હોય 11 2 22 એ થઈ જશે ને તો હવે બંને બાજુ વર્ગ લઈએ છીએ દોસ્તો a સ્ક્વેર બરાબર 2 નો વર્ગ 4 c સ્ક્વેર દોસ્તો આને આપણે 3 નંબર આપીશું અને દોસ્તો આને 2 નંબર આપીશું બરાબર છે ઓકે હવે દોસ્તો આનો મતલબ આ a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર અને a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર તો 1 અને 3 પરથી આપણે શું કહી શકીએ કે 2b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર 2b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર ધેરફોર b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2c સ્ક્વેર બેને પહેલી બાજુ લઈ જાય તો છેદમાં જાય 2 2 4 હવે દોસ્તો b સ્ક્વેર એ 2 ગુણ્યા સમથિંગ
બે ગુણ્યા સમથિંગ એટલે કે b સ્ક્વેર બે બે વડે વિભાજ્ય છે માટે b સ્ક્વેર એ બે વડે વિભાજ્ય છે પરંતુ એ સાના આધારે કીધું આપણે પ્રમેય 1.3 બરાબર છે સાના આધારે કહીએ છીએ આપણે પ્રમેય 1.3 માટે જો b સ્ક્વેર બે વડે વિભાજ્ય હોય તો b પણ બે વડે વિભાજ્ય છે જો b પણ બે વડે વિભાજ્ય હોય ધેટ મીન્સ કે 2 એ b નો એક અવયવ છે બરાબર છે b એ 2 નો એક અવયવ છે આને આપણે નંબર 4 કહીશું દોસ્તો પરિણામ 2 એક છે જુઓ તમે 2 એ a નો એક અવયવ છે અને એટલે શું આવે છે 2 એ b નો એક અવયવ છે તો દોસ્તો a અને b માં શું કોમન છે 2 તો આપણે કહી શકીએ परिणाम बे अने चार पर थी सो कह सके के हाँ गुसर एबी बराबर बे कारण के बे एबी नो पने इनो पने कवायो छे बे एबी नो पने कवायो छे तो गुसर एबी बराबर बे परंतु आपनी धारणा शू छे આપણી ધારણા છે ગુસા એ બી બરાબર એ આપણે શું ધારણા કરી હતી ગુસા એ બી બરાબર 1 અને આપણે આવે આવે છે શું એટલે ગુસા એ બી બરાબર 2 તો આ જે છે એ આપણે ધારણાથી વિપરીત છે જે આપણી ધારણાથી વિપરીત છે તો આપણી ધારણા શું છે કે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે તો વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા થશે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે માટે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે તો દોસ્તો આ રીતે આપણે શું કરી શકીએ જે સાબિત કરવાનું છે તેના કરતા ઉલટી ધારણા કરીશું સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જઈશું અને પછી અંતે એવું બતાવીશું કે આપણે જે ધારણા કરેલી છે તે ખોટી છે અને જો આપણી ધારણા ખોટી હોય તો સાચું શું હોય જે સ્ટેટમેન્ટ આપેલું છે તે આભાર દોસ્તો